પીડર લીઝ ધારકો દ્વારા ખાણ ખનીજ કામની મંજૂરીના દસ્તાવેજ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ઈડર ગઢ ખાણકામને લઈ હાલમાં ચારે તરફ ચર્ચાઓનો દોર જોરશોરથી ચાલી રહ્યો છે. ઈડરગઢ ખાણ બાબતે 3 વર્ષ અગાઉ ઈડરગઢ બચાવ સમિતિ દ્વારા એક જન આંદોલન છેડવામાં આવ્યું હતું અને આ જન આંદોલનને લઈ સરકાર દ્વારા ખાણકામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી ઈડર લીઝ ધારકો દ્વારા ઈડરગઢના પાછળના ભાગે ગંભીરપુરાથી લઈ ખાણકામ શરૂ કરવામાં આવતા ઈડરગઢ બચાવ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે હાલમાં ગઢ પાછળના ભાગે ખાણકામ શરૂ કરવામાં આવ્યું છે, તે બંધ કરવામાં આવે અને જો ખાણકામ બંધ કરવામાં નહીં આવે તો તારીખ 31/5/2021થી 5/6/2021 સુધીના 3 રસ્તા મામલતદાર કચેરી આગળ ગાંધી ચિંધ્યા માર્ગે લઈ જઈ ભૂખ હડતાળ અને ઉપવાસ પર બેસવાની મંજૂરી માગવામાં આવી છે. ત્યારે ઈડર ખાતે આવેલા ગ્રેનાઇટ લીઝ ધારકો દ્વારા ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની માલિકી હોવાનો અને સરકાર તરફથી ખાણકામ ચાલુ રાખવા માટે મંજૂરીના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સરકાર દ્વારા ઈડરની ઐતિહાસિક ધરોહર ઈડરગઢ ખાતે આવેલ પ્રાચીન ધાર્મિક સ્થળોથી 200 મીટરની ત્રિજ્યામાં આવતો વિસ્તાર બાદ કર્યા બાદ વધતા સર્વે નંબર 26/1/91 હેક્ટર વિસ્તારમાં જ ખાણકામ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે, જેથી ઈડર લીઝ ધારકો દ્વારા ઐતિહાસિક ધરોહર ઈડરગઢને કાયદા અનુસાર લીઝો મારફતે કોઈપણ જાતની અડચણ કે નુકસાન નથી થતું તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા, ZSTV ઈડર. ઈડરગઢ બચાવ સમિતિ દ્વારા જે ઈડરગઢમાં જે આપણે ખનીજ ખનન થઈ રહ્યું છે તો એના અનુસંધાને એમણે આવેદનપત્ર આપ્યું હતું. જે આવેદનપત્ર આપણે કલેક્ટર ઓફિસ મોકલી આપ્યું છે આગળની કાર્યવાહી માટે, એની સામે લીઝ ધારકોએ પણ આજે આવેદનપત્ર આપ્યું છે જે અમે હવે કલેક્ટર ઓફિસ મોકલી આપીએ છીએ.